પછી એમાં મને ઇન્દ્રની પદવી મળી જાય, ઇન્દ્રનું સ્થાન મળે, સ્વર્ગનું સામ્રાજ્ય મળી જાય તો પણ નથી દેખ. એટલે મારે શું જોઈએ છે એ સ્પષ્ટ છે. મારે બોલો નિર્ભેર સુખ જોઈએ છે, નિમિત્ત સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે. અને અત્યાર સુધીના મારા વ્યવહારથી મને મળ્યું નથી એ મારે. એટલે એ ભગવાન હવે એ દિશામાં મારે મળશે. પણ આપ મને કહો કે કેવી રીતે પ્રાપ્ત થાય. શ્રેયસ શબ્દનો અર્થ એ છે નિર્ભેર સુખ. જગત પાસેથી જે મળે છે એ પ્રિય છે, પ્રેય. અને જે પ્રેય જે છે તાત્કાલિક સુખ જ છે, પણ સાથે સાથે પેલું જે ગયું તે પ્રમાણે મળે. મારે શ્રેષ્ઠ જોઈએ છે, મારે શું જોઈએ છે જાતે હું મેળવી શકતો નથી. અને તમારી પાસે છે એવું મને દેખાય છે, કારણ કે તમારા મુખ ઉપર હે ભગવાન આ દેખાડવાનું સ્મિત નથી. પણ કંઈક અંદરની પ્રસન્નતા છે અને સંઘર્ષની વચ્ચે જ હું જે સંઘર્ષની વચ્ચે છું, એ સંઘર્ષની વચ્ચે ભગવાન આપનું જીવન રહેલું છું. જાણું છું કે જેલમાં જન્મ થયેલો હોય જન્મની સાથે જ માને છોડી દેવી પડી. અને ગોકુળમાં પણ કે એવું સુખ નહોતું. ભગવાન એના માટે આનું જીવન જે છે એ હંમેશા આનંદદાયક દેખાતું હોય, આનંદદાયક બીજાને આનંદ આપે, પોતે સહનતા કરતા એની પ્રસન્નતા. અને મારે તો એવું સુખ જોઈએ છે કે જે તમારા માટે જે સહજ છે, કે જે સંઘર્ષની વચ્ચે હું સ્વસ્થ હોઉં. અને એટલા માટે એની માગણી કરી, એની માગણી કરી અને પોતાની જે મૂંઝવણ શું છે એ હવે એને બહુ સ્પષ્ટ દેખાય. ભગવાને સહાનુભૂતિપૂર્વક સાંભળેલું છે, કહી દે એવું નથી. ભગવાને સહાનુભૂતિપૂર્વક સાંભળી છે પણ સાંભળતા પોતાની સ્વસ્થતા જતી નથી રહે. અને એવું જોયું હોય હવે અર્જુનની અંદરના હૃદયમાં પણ એક આશા પ્રગટ થઈ હોય કે મારે જે જોઈએ છે એ મળી શકે એવું છે, કારણ કે આની પાસે સહજ છે. સદગુરુ એટલે જેને એ સત્યનો સાકાર સ્વરૂપ છે એને જોઈને આપણને પ્રેરણા થાય કે હા આઈ કેન બી લાઈક હિમ. એ મારી જેવા જગતમાં આવ્યા હોય અને એ જો પામી શકે તો મને એ દ્રષ્ટિ પામા. અમારે એ જોઈએ છે. અર્જુનને જ્યારે એવી રીતે પોતાનું મૂંઝવણને શબ્દરૂપ આપ્યું અને હવે દેખ્યું કે મને મારે જે જોઈએ છે એને સ્પષ્ટ છો, કોણની પાસેથી મેળવવાનું છે એ પણ સ્પષ્ટ. અને એવું કહ્યા પછી બહુ સરસ છે એ શ્લોક છે જેમાં કહે છે કે આ રીતે ભગવાનને અર્જુને કહ્યું અને પછી સમજાઈ ગયે છે. એવ મુક્તા ઋષિકેશમ વિદા કેશમ પરમ તપઃ ન યોત્સેતિ ગોવિંદમ ઉપા કૃષ્ણિમ ભગવાન. અહીં પણ સરસ છે ન યોત્સ્યે. ન યોત્સ્ય એટલે ન યોત્સ્ય. યોત્સ્યે એટલે હું યુદ્ધ કરીશ અને ન યોત્સ્યે એટલે હું યુદ્ધ કરીશ નહીં, હું લડવાનો નથી. સરસ વાત છે. અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું. અને આગળ એને એવું કહ્યું યત શ્રેયસ્ય તત નિશ્ચિતમ રૂઢિ શિષ્ય સ્નેહમ શાદીમાં ત્વમ પ્રપન્નમ. તમે મને કહો, કારણ કે તમે જે કહેશો એવું કરીશ કે હું આપનો શિષ્ય છું. એટલે તમે મને કહો કે યુદ્ધ કરવાનું હું કરીશ અને કે નથી કરવાનું કેમ, મારે નથી કરવું, મેં મારા કારણો બતાવ્યા છે. અને તમે કહો હા બેટા ચાલ આપણે પાછળ જતા રહીએ તો હું તો તૈયાર છું, પણ તમારે મને કહેવાનું. એક બાજુ ભગવાનને કહે છે તમે મને કહો કે મારે શું કરવાનું અને સાથે સાથે કહે છે હું લડવાનો નથી. ભગવાન કહે છે નક્કી કરું તો પૂછે શું કરવા. પણ શિષ્યનું આ લક્ષણ છે એ પોતાની જે સ્થિતિ છે, ઈચ્છા છે એને શબ્દરૂપ ના આપે એવું નહીં પણ કઠાગ્ર નથી. અર્જુન કહે છે
મને પૂછો તો મારે એવું તો નથી કરવું, પણ તમે કહેશો એવું કરીશ. એટલે આ જે પેલી ગુરુ અને શિષ્યના સંબંધમાં છે, આપણે આપણે આપણી ઈચ્છાઓ કહેવાય જ નહીં એવું નથી, પણ એમાં આપણી જીદ ના હોય. અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું. ઉક્ત્વા તૃષ્ણિમ બહુવ, આ તૃષ્ણિ ભાવ જે છે, તૃષ્ણિમ બહુવ એ શાંતિ. અર્જુને કહેવાનું બધું કહી દીધું અને ચૂપ નથી થઈ ગયા. ચૂપ થવું અને શાંત થવું એમાં ભેદ છે. એને બોલવાનું બંધ કર્યું અર્જુને, પણ બોલવાનું બંધ કર્યું. ઘણી વાર એવું થાય કે આપણે કોઈને કહેતા હોય અને આપણને લાગે એ સાંભળતા નથી, હવે જવા દઉં છું. અંતરની અંદર પીડા છે અને ચૂપ થઈ ગયા. કોઈક આપણી ઉપર બળનો પ્રયોગ કરે, ચોક એટલે પેલો રડતો બંધ થઈ જાય. પણ રડતો બંધ નથી થયો, એનું રુદન દેખાતું નથી. એના હૃદયની અંદર તો એ પેલું રુદન ચાલુ છે. એટલે ચૂપ થઈ જવું અને શાંત થઈ જવું બે જુદું છે. અર્જુનની તૂષ્ણિમ બભૂવ, તૂષ્ણિમ એટલે શાંત, એના અંતરની અંદર જે અસ્વસ્થતા હતી, બેચેની હતી, એ હવે દૂર થઈ ગઈ. કેમ દૂર થઈ ગઈ? કારણ કે સમસ્યા એને સમજી દીધી, પોતાની સમસ્યાને એને જોઈ દીધી. એટલું જ નહીં, પણ એ સમસ્યામાંથી કેમ બહાર નીકળવું, કોણ મને બહાર કાઢશે, એ વ્યક્તિ પણ મળી ગઈ. ખરેખર તો જીવનમાં સમસ્યા હતી. જીવન જે છે એ જુદી જુદી પરિસ્થિતિની પરંપરા છે. એટલે લાઈફ ઇઝ અ સિરીઝ ઓફ સિચ્યુએશન્સ, એન્ડ ઇન ઈચ સિચ્યુએશન ધેર આર ટુ ફેક્ટર્સ, વન ઇઝ આઈ એન્ડ અધર ઇઝ ધીસ વર્લ્ડ. અને બે જણની વચ્ચેનો એક સંબંધ છે, જેમાં કંઈક એક ઇન્ટરેક્શન છે એકબીજાની વચ્ચે સાથે, વ્યવહાર થાય છે. વ્યવહારની અંદર એક હું રહેલો છું, બીજું જગત છે, અને એ જુદી જુદી પરિસ્થિતિની પરંપરા જે છે એને આપણે જીવન કહીએ છીએ. પણ આ શબ્દ લખેલો છે ક્રાઇસિસ. ક્રાઇસિસનું ગુજરાતી થાય કટોકટી. એટલે આપણે જોઈએ કે પેલી જે સિચ્યુએશન જે છે એના માટે શબ્દ વપરાય છે ક્રાઇસિસ, એના માટે બીજો શબ્દ વપરાય છે પ્રોબ્લેમ, એના માટે શબ્દ વપરાય છે સિચ્યુએશન. સો ગિવન સિચ્યુએશન બીકમ્સ અ ક્રાઇસિસ ફોર વન પર્સન, ફોર અનધર પર્સન ઇટ્સ અ પ્રોબ્લેમ. એટલે પ્રશ્ન પત્ર છે, અને પ્રશ્ન પત્ર ની સાથે આપણને ઉત્તર વાહિની આપે જે, એટલે આપણે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. ક્લાસરૂમ ની અંદર એક્ઝામિનેશન રૂમ માં બધાને પેલા પ્રશ્ન પત્ર આપ્યા, તો વાંચે, અને એક છોકરો છે એ જુએ, બીજો છે, બધા જુદા જુદા વિદ્યાર્થીઓ. એક વ્યક્તિ જે છે એ ગભરાઈ ગયો અને
એની સ્થિતિ જોઈને આપણે સુખવાની નથી કે ભાઈ અને આપણી એટલું લાભ
પણ અર્જુને ત્યારે ભગવાનને આ રીતે કહી અને શાંત થઈ ગયા, ચૂપ નથી થયેલા. અને ભગવાન ત્યારે બોલે છે, જે પહેલો શ્લોક જે છે, અશોચ્યાનું અશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે કતાસો ન કતાસો ચ નાનું શોચંતિ પંડિતાઃ. એ ભગવાન ક્યારે બોલ્યા? જ્યારે અર્જુન, યાદ રાખવા, અર્જુન જ્યારે ચૂપ થઈ ગયો, ચૂપ નહીં, અર્જુન જ્યારે શાંત, અને અર્જુનને જે ઉત્તેજિત હતો, પહેલા ક્રોધથી ઉત્તેજિત હતો અને પછી પેલો મોહથી ઉત્તેજિત થયેલો, એ ઉત્તેજિત અવસ્થાથી શોક જે છે, જે શોકમાં પરિણમ્યું છે, એની પાછળ એવી કોઈ પ્રકારની અંદરની ઉત્તેજના છે. તે વખતે એને શાંત કરવા માટે ભગવાન કે જેની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે એ સદગુરુ. એટલે જાણવા જેવું છે કે આપણે જેની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ હોય એનું એક પહેલું લક્ષણ છે કે એ સારો શ્રોતા પણ હોય. જે વક્તા હોય એની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ છે, જે પોતે કહેવા માંગે છે અને સ્પષ્ટ દેખાય છે એને શબ્દરૂપ આપવા. એવી રીતે આપણે જ્યારે કોઈ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિની અંદર આપણી પાસે સ્પષ્ટ સમજદારી, એને સ્પષ્ટ દ્રષ્ટાનું લક્ષણ છે સ્વસ્થ શ્રોતા. એટલે જ્યારે આપણે આપણી પાસે સ્પષ્ટ દ્રષ્ટિ ના હોય તો સામે વ્યક્તિ ઉત્તેજિત થતા આપણે ઉત્તેજિત થઈ જઈએ. હું સ્પષ્ટ છું? સ્વસ્થ દ્રષ્ટા શ્રોતા. અને ભગવાને સ્વસ્થ શ્રોતા રૂપે અર્જુનને ખૂબ સારી રીતે સ્વસ્થતાપૂર્વક સાંભળ્યો અને એટલા માટે શાંત થઈ ગયો. એટલે આપણે કોઈને આપણી વાત કહેવાની હોય તો પહેલું લક્ષણ જે છે કે હું સારો શ્રોતા બનું. અને શ્રોતા એટલે એની જે દ્રષ્ટિ છે, સાચી હોય ખોટી હોય, પણ એની દ્રષ્ટિને મારે પામવી છે કે એની દ્રષ્ટિમાં ક્યાં દોષ રહેલો છે. સંભવિત છે કે મારી દ્રષ્ટિમાં દોષ હોય તો હું મારી દ્રષ્ટિને સુધારું, અને મારી દ્રષ્ટિ સ્પષ્ટ હોય ને એની દ્રષ્ટિમાં દોષ છે તો હું શ્રોતા તરીકે સાંભળીને એની જોવામાં ક્યાં તકલીફ છે, ક્યાં ખોટો દોષ રહેલો છે એનું ધ્યાન કરું. બેઠા છે ને મારી સામે એ ખૂબ સરસ શ્રોતા છે અને આમ તો બહુ સ્પષ્ટ દ્રષ્ટા છે, પણ સાંભળી પણ શકે. અને સાંભળતી વખતે પોતે જોતા હોય કે મારી દ્રષ્ટિમાં, મારી વિચારસરણીમાં કંઈક સુધારો કરવાનો હોય તો હું ખુલ્લો છું, મન ખુલ્લું હોય. એટલે અર્જુનનું મન શાંત એટલા માટે થઈ ગયું કે એણે જાણ્યું કે મારી મૂંઝવણને, મારી પીડાને, મારી ચિંતાને આ એણે સમજી લીધી અને એ શાંત થઈ ગયા. ત્યારે ભગવાન બોલે, સામે વ્યક્તિ શાંત હોય ત્યારે આપણું બોલેલું એને પહોંચે છે, નહીં તો એ ચૂપ થઈ ગયેલો હોય. આ તો બધાનો અનુભવ હશે, ત્યારે બે જણ ઉત્તેજિત થયા અને પછી એક જે પોતાને અબળા કે અબળ નિર્બળ ગણતો હોય એ ચૂપ થઈ જાય અને પેલો બીજો બોલવાનું ચાલુ રાખે. પેલો ચૂપ થઈને બેઠેલો છે પણ અંદર તો ઘોંઘાટ ચાલુ છે, અને અંદર ઘોંઘાટ ચાલતો હોય એટલે ગ્રહણ સામર્થ્ય નથી રહેતું. કંઈક કહેવાનું છે આપણે કે સ્વામી વ્યક્તિ શાંત, અર્જુન શાંત થઈ ગયા, તૂષ્ણિમ બહુ વર્ત. અને ત્યારે ભગવાને કહ્યું એક જ શ્લોકમાં, આખો ભગવદ્ ગીતાનો સાર એક જ શ્લોકમાં, અને પછી એનો વિસ્તાર છે. એક જ શ્લોકમાં ભગવાને કહ્યું, એક જ વાક્યમાં કહ્યું.
જે 11મો શ્લોક છે. અશોચ્યાનં વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાં સુભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુ શોચંતિ પંડિતા. એક જ શ્લોકમાં એક જ વાક્ય, કોઈ એક જ વાક્ય, પંડિતાઃ ન અનુશોચંતિ. પંડિતોને શોક થતો નથી. પંડિતોને પંડિતાઃ બહુવચન છે. પંડિત એટલે કોણ? પંડિત એટલે સ્કોલર નહીં, પંડિત એટલે વેલ ઇન્ફોર્મડ પર્સન નહીં, પંડિત એટલે કુશળ વક્તા હોય એ પંડિત નહીં, પણ પંડિત એટલે જેને પંડા અસ્તિ, પંડા એટલે જેની અંદર આ જ્ઞાન છે. અને એટલે જ્ઞાન એટલે વિઝડમ, નોટ સ્કોલરશિપ, નોટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ, એસિમ્યુલેટેડ ઇન્ફોર્મેશન ઇઝ નોલેજ. અને જેને પોતાનું થઈ ગયેલું છે એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાનથી જે સંપન્ન જે છે એને શોક નથી રહેતો. પંડિતાઃ ન અનુશોચંતિ. અને તું શોકગ્રસ્ત છો, તારી વાતો બહુ શાણપણ કરેલી છે, પણ શાણપણ અને શોક બે સાથે ના હોય એટલે એનો અર્થ એવો છે કે તારી વાતોમાં ડાપણ છે, પણ એની પાછળ તારી આંતરિક સ્થિતિ છે એમાં કંઈક શોક છે, કારણ કે એની પાછળ મોહ રહેલો છે. એટલે જ્યારે પેલું ડાપણ મોહથી કલુષિત થયેલું હોય ત્યારે શોક. પંડિતાઃ ન અનુશોચંતિ, એટલા માટે આપણે ગુજરાતીમાં કહીએ કે ડાપણ અને દુઃખ બે સાથે ના રહે. તું શોકગ્રસ્ત છો એટલે ડાપણ જે છે પણ તું એનો પામેલો નથી. ઘણી બધી ઘણા બધા મારા જેવા હોય, ઘણી બધી વાતો કરી નાખતા હોય પણ વાતોથી આગળ ના હોય, એના પોતાના જીવનની અંદર એને ખાલીપો લાગતો હોય, તો એ વિદ્યા એને ધારણ નથી કરેલી. પંડિતાઃ ન અનુશોચંતિ. કયું ડાપણ, કઈ વિદ્યા? શોક અને સમજદારી એ સાથે નથી રહેતા. ત્યારે સમજણની વાત કરી, પંડિત એટલે માહિતી નહીં, પાંડિત્ય એટલે માહિતી નહીં, પરંતુ એસિમ્યુલેટેડ ઇન્ફોર્મેશન, એસિમ્યુલેટેડ નોલેજ, એને વિઝડમ. અને શાળા પુરુષોને શોક નથી થતો હોવાથી તો શાણપણ સેનું વાસ્તવિકતા, એટલે જે વાસ્તવિક છે એને એ જે છે એ રીતે જોવું. અને ડાપણના ત્રણ પાસા છે, ત્રણ પરિબળો છે એના વિશેની સમજદારી, કે જે પોતાની છે એમાં એ સમજદારીના ક્ષેત્ર ત્રણ. એક તો હું પોતે જ, આપણે જોયું કે જીવન એટલે બધી અનુભવોની પરંપરા છે અને અનુભવોની અંદર એક હું છું,
એ હંમેશા બની રહે છે, તમારી સાથેની પરિસ્થિતિ બદલાય છે. પહેલા અનુભવ થી માંડીને અંતિમ અનુભવ, પહેલો અનુભવ આ જગત ની અંદર પ્રવેશ એટલો શ્વાસ લીધો એ, અને છેલ્લો અનુભવ છે શ્વાસ છોડ્યો તે, એની વચ્ચેની જે છે પરંપરા છે, બધી જુદી જુદી પરિસ્થિતિ, અને એની અંદર હું હંમેશા બની રહેલો છું. આપણે જાણીએ છીએ એ હું ની વાત છે, એ જાણીએ છે અને છતાંય નથી ઓળખતા. એટલે હું વિષયનું સમજણ, સમજણ પોતાના વિષયનું જ દાપણ. બીજું ક્ષેત્ર છે કે જેની સાથે હું હંમેશા સમાગમમાં રહું છું, સિવાય કે મારી સુષુપ્તિ અવસ્થા. પણ હું જયારે જાગતો છું ત્યારે જે જગતની સાથે મારે વ્યવહાર કરવાનો હોય છે, એ વ્યવહાર કરવો કરી એવો કોઈ વિકલ્પ નથી, એ જગત વિશેની સત્યતા. અને ત્રીજું, હું અને જગત બી એકબીજાની સાથે સંકળાઈએ છે, અને એની જે જુદી જુદી મને પ્રતીતિ થાય છે એ કોઈ ચોક્કસ નિયમબદ્ધ રીતે થાય છે. મારી આંખ ખુલ્લી હોય અને સામે પેલા દ્રશ્યનું દર્શન થાય, મારા શ્રોત્રિય આપણે કાન કહીએ છીએ પણ ખરેખર શ્રોત્રિય સાંભળવાની પેલી એક ઇન્દ્રિય છે, અને આ જગત ની અંદર પ્રગટ થતા જુદા જુદા પ્રકારના ધ્વનિ, પછી કોઈ પક્ષીનો અવાજ હોય કે કોઈ ડીજેનો અવાજ હોય, કોઈ મનુષ્યનો અવાજ હોય કે કોઈ કુદરતી પરિબળો, જે આકાશ ની અંદર વાદળનો ગગડાટ ગગડાટ, પણ એ બધા શબ્દો, અને એ શબ્દો બધા બદલાય છે અને એનું શ્રવણ. તો એક જગત શ્રોત્રેન્દ્રિય અને આ શબ્દ, એક બે શબ્દરૂપી સૃષ્ટિ છે, શ્રોત્રેન્દ્રિય રૂપી બધું સાધન છે, અને શબ્દનું ભાન થાય છે. રૂપરૂપી રૂપાત્મક જગત અને આ ચક્ષુરેન્દ્રિય, અને એના થકી જે દર્શન થયું, વિવિધ રસરૂપી જગત અને પેલી રસનેન્દ્રિય થકી એના વિવિધ રસનું ભાન થયું. હું વિચાર કરું તો મને દેખાય એ સમજાય સત્ય કે આંખથી સ્વાદ નથી અનુભવાતો, અને શ્રોત્રેન્દ્રિયથી રૂપ નથી દેખાતો, અનુમાન કરાય પણ દેખાતું નથી. તો આ બધું નિયમબદ્ધ થાય છે. જગત ની અંદર નજર કરો તો જે કઈ બધી પરિવર્તન થઈ રહ્યું છે, સતત પ્રક્રિયાઓ ચાલે છે, એ નિયમબદ્ધ રીતે ચાલે. મારો અનુભવ છે કે અગ્નિ ઠંડો નથી થઈ જતો, વાયુ થંભી નથી જતો, સૂર્ય નો ઉદય કે અસ્ત થતો રોકાઈ નથી જતો, પૃથ્વી પોતાની ધરી પર સતત ફર્યા જ કરે છે, સૂર્યની આસપાસ એક ચોક્કસ ભ્રમણ કક્ષામાં ફરે છે. આ બધું જ્યારે જો ત્યારે એક નિયમબદ્ધ રીતે થાય છે મારા જીવનની અંદર, મારા શરીરની અંદરના પણ અવયવોનું જો કે પાચન તંત્ર અવિરત રીતે ચાલતું હોય, શ્વસન તંત્ર હોય, રુધિરાભિસરણ તંત્ર હોય, બ્લડ સર્ક્યુલેશન હોય કે ડાયજેશન, તો આ બધું એક નિયમબદ્ધ થાય છે. અને એ જ્યારે હું કંઈ પણ નિયમબદ્ધ થતું જગતમાં જોઉં ત્યારે મને સ્વાભાવિક થાય કે એની પાછળ કોઈ સૂત્રધાર પણ હોય, અને એને હું ઈશ્વર કહું છું. હું કહું છું ઈશ્વર, પણ એની એના વિશેનું પણ દાપણ, એટલે દાપણના પેલા ત્રણ ક્ષેત્ર છે, હું, જગત અને જગદીશ્વર. જેને બીજા શબ્દમાં કહેવાય કે જીવ જગત અને ઈશ્વર. જીવ એટલે કોઈ પ્રાણ ધારણ કરનારો હું, અનુભવ સિદ્ધ વ્યવહાર પ્રમાણ પ્રવૃત્ત થનારો જાણીતો હું, પણ એના વિશેની મને સમજણ, એટલે મેં માન્યું કે હું કોણ છું, જે હું માનું છું એ જ હું છું, કે એનું સ્વરૂપ કઈ જુદું છે, આ જગત કેવું છે
કદીક સુખરૂપ લાગે છે, કદીક દુઃખરૂપ લાગે છે, કદીક વારો લાગે છે, કદીક જીવા જો નથી દેખાતો. ભર્તૃહરિજી એક શ્લોકમાં બહુ સરસ કહેલું છે કે આ જગત વિશે શું કહું, જગત એટલે જેને હું મારો સંસાર કહું છું, કારણ કે જગત અને સંસારમાં આપણને બેમાં ભેદ નથી દેખાતો. તો આ જગત જે છે એની અંદર કદી તમ સુખ 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 દેખાતું કે એવું થાય કે જગતમાં જીવા જેવું છે. પછી વીણા વાદ પછી તમે હાહે રીતમ કે કદી કેવું થતું હોય કે મધુર ગાન થતું હોય અને કદી કકડાટ સંભળાતો હોય. પછી વીણા વાદ પછી તમે હાહે રીતમ કચી નારી રમ્યા કચી તમે કરા ગંદર બહુ. રૂપાત્મક જગતનો વિચાર કરવો કે ઘણી વખત સુંદર દેખાય અને કેટલીક વખત જરા જરજર બહુ આપણે પોતાને પણ એવું દેખાય કે હા આપણે આટલા બધા થયા છીએ. અને પછી દારૂ પીધેલો હોય, પાન ભૂલ્યું છે, બકવાસ કરતો હોય એ બીજો કોઈ નથી, હું જ છું પાછો. તો મને ખબર નથી પડતી હું એવી રીતે મારી સામેનું જગત છે અને અમારું જીવન નજાને સંસાર કેમ અમૃતમય કેમ વિષમય. આજે જીવનને અમૃતમય કેવું કે વિષરૂપ કેવું, જીવવા જેવું કહું કે ભગવાન વસ્તુ લઈ લે એમથી પ્રગત કામનું નથી શું લેવાનું. જેને જગતના જીવતા નથી આવતી એ શું કામનું છે. પણ એ છે આપણે જે જગત અને જીવન કે જેના વિશે આપણે નક્કી નથી કરી શકતા. એ જગત દેખાય છે એવું છે કે એની પાછળ કંઈક જુદું છે. શાસ્ત્ર તો એવું કહે છે કે આનંદા દેવતા વિમાની પોતાની ગાયંતે. એ આનંદ સ્વરૂપ પરમાત્મા આ જગત રૂપે પ્રગટ થયેલા છે, આનંદની અભિવ્યક્તિ છે. તો મને તો દેખાતું નથી પણ એ જગતને ઓળખવાનું, એ જગતનો સૂત્રધાર છે, એ કોણ છે, ક્યાં છે, કેવો છે. એટલે આ ત્રણ પાસા છે, જીવ જગત અને ઈશ્વર. હું આ મારી સામેનું જગત અને એની પાછળ કોઈક એવો સૂત્રધાર છે કે જેના નિયમોને આધારે બધું સૃષ્ટિ ચાલે છે, એ કોણ છે. ત્રણ પાસાનું જ્ઞાપન, ત્રણ વિષયની સાચી સમજણ જેને પ્રાપ્ત થયેલી છે એને શોક રહેતો નથી. એ આ જગતની અંદર આપણી જેમ જ જીવે છે, એ જ જગત એ જ પરિસ્થિતિ, પણ એની પાછળ એ જે છે એવું જોઈ શકે છે. એટલે યથા અર્થ દર્શન જેને છે એને શોક નથી. શોકનું કારણ અયથાર્થ દર્શન છે. શોક વળી પાછો એક શબ્દ પણ બહુ સરસ છે, સરસ છે એટલે આપણે એનો અર્થ જાણો. શોક એટલે દુઃખ અને શોકમાં ભેદ છે. આગળ ભગવાન કહેવાના છે કે આ જગત જે છે એ જગતનો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? જે જગતની સાથે તું હંમેશા સમાધાનમાં રહેશે એના જગતના સ્વભાવની વાત કરે છે ભગવાન 14મા શ્લોકમાં. માત્ર સ્પર્શાસ્તુ કૌન્તેય સ્મિતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયિનઃ. 14મો શ્લોક છે. માત્ર સ્પર્શાઃ આપણી ઇન્દ્રિયોને માત્રાની કહેવાય અને જગતના જે વિષયો છે પદાર્થ એને એને સ્પર્શાઃ જેની સાથે આપણી ઇન્દ્રિયોનો સ્પર્શ થાય છે. ઇન્દ્રિયોનો જેની સાથે સ્પર્શ થાય છે એને સ્પર્શાહ કહેવાય. ચક્ષુરેન્દ્રિય રૂપની સાથે સંકળાય છે, શ્રોત્રેન્દ્રિય શબ્દની સાથે સંકળાય છે. તો એ જે તેની વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો અને જે પ્રતીતિ થાય છે એ કેવી છે?
ભગવાન કહે છે માત્ર સ્પર્શાહ શીતોષ્ણ સુખ દુઃખદાહ. જગતનો સ્વભાવ કેવો છે? સુખ દુઃખદાહ. માત્ર સ્પર્શાહ શીતોષ્ણ દાહ. શીતોષ્ણ દાહ, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. ઠંડુ અને ગરમ એ ઉપલક્ષણ છે. સેનું સ્વર્ગ કઠણ અને કોમળ, બધું જ કર્કશ અને મધુર. શ્રોત્રેન્દ્રિય છે તો કર્કશ અવાજ પણ હોય અને મધુર અવાજ પણ, એ અનુભૂતિ થાય. શીત અને ઉષ્ણ તો એ જે દ્વંદ્વ, એને ભાષામાં કહેવાય દ્વંદ્વ, પેર ઓફ ઓપોઝિટ છે. માત્ર સ્પર્શાહ શીતોષ્ણ દાહ. જ્યારે જગતની સાથે સમાગમમાં આવીએ ત્યારે આ અનુભવ થાય છે. પણ એટલું જ નથી થતું. સુખ દુઃખ દાહ, કદી સુખમ દદાતી કદા દુઃખમ દદાતી. કોઈક વખત આપણને સુખાનુભૂતિ થાય, કોઈ વખત દુઃખાનુભૂતિ થાય. પણ કોની સાથે? જેની સાથે સ્પર્શ થયેલો છે. એટલે જોયું કે સુખ અને દુઃખ દ્વંદ્વ જે છે એક સ્થાનમાં રહેલા છે. સર્વ પ્રકારના દ્વંદ્વ એક જ પદાર્થમાં છે. હું તમને કહું કે સ્વજન અને શત્રુ એક જ સ્થાનમાં છે. એક જ વ્યક્તિ આપણને એક વખત શત્રુ દેખાય, બીજી વખતે સ્વજન થઈ જાય. અર્જુન દુર્યોધન તો એને જ રહેલો છે, પણ એને શત્રુ દેખાયો અને બીજી વખતે સ્વજન દેખાયો અને દેખાયો. જે છે તો એક જ છે. એવી જ રીતે જે આપણો અનુભવ જે છે, કદીક આપણને સુખરૂપ લાગે છે, કદીક દુઃખરૂપ લાગે છે. એટલે સુખ દુઃખ દાહ. પણ કેવા છે? આગમા અપાઈ નહા. જાણવું જોઈએ કે એનો સ્વભાવ આગમ. આગમ એટલે આવનારો અને અપાઈ એ જવાબ. જગત સાથેના સંબંધની અંદર કોઈ વસ્તુ સ્થાયી નથી. એટલે જગત વિશે આપણે જાણીએ કે જે આવે છે જાય છે, જવાનું છે. ધન લાભ થયો તો એ જવાનું છે. જન લાભ થયો, જવાનું છે. જે આવે તે જાય. આગમ અપાઈ નહા તાં તિતિક્ષસ્વ. ભગવાન કહે છે કે એને તું સ્વીકારી લે. તિતિક્ષસ્વ, તિતિક્ષા એટલે આપણે કહે છે સહન કરવું. ભગવાન એવું નથી કહેતા કે તું સહન કરી લે, સમજદારી પૂર્વક સ્વીકારવું. સહન કરવું, આપણે શું સહન કરીએ છીએ? જે આપણે બદલી ના શકીએ એને સ્વીકારી લેવા, સ્વીકારી લેવાનું. તો શું કરવાના? શું કરવાના? સ્વીકારી લઈએ છે ને. What cannot be cured, what do we do? We have to accept it. પણ શું બી જરૂર નથી. એટલે તિતિક્ષા જે છે, તિતિક્ષસ્વ એટલે તું એને સ્વીકારી લે. ભગવાન એવું નથી કહેતા, સહન કરી લે એવું નથી કહેતા. તિતિક્ષા એટલે સહન કરી લેવું નથી. પણ તિતિક્ષા શબ્દનો અર્થ થાય છે ચીયરફુલ એક્સેપ્ટન્સ, પ્રસન્નતાપૂર્વક સ્વીકારવું. એને તિતિક્ષા કહેવાય. અને કેવી રીતે પ્રસન્નતાપૂર્વક સ્વીકારી શકો? રોજે દ્વંદ્વ જે છે, સુખદ હોય દુઃખદ હોય, સુખદ હોય તો હું સ્વીકારી શકું છું, પણ જે દુઃખદ છે કેવી રીતે સ્વીકારી લેવા? એટલે કે છે જાણવાનું કે આગમાં અપાય.
હું એકે પ્રસંગ ચૂક્યો નથી એને મારા ઘરમાં કઈક શુભ પ્રસંગ હોય એને બોલાયો જ હોય મેં અને કેમ કે અમારો સંબંધ એટલે એવો કે બધી વખતે સાથે હોય પણ એના ઘરના પ્રસંગ ની અંદર મને ના બોલાયો હું દુઃખી છું મને નિમંત્રણ ના આપ્યું અને એ જ ભાઈ પાછા બીજી વખત આવે સ્વામીજી કંટાળી ગયા રોજ રોજ કોઈકને તાને કોઈક રિસેપ્શનમાં જવું જ પડે છે એટલે નિમંત્રણ આવે તો દુઃખી છું અને નથી બોલાવતો તો હું દુઃખી છું આનું નામ ભવરોગ છે ભવરોગ નો દર્દી ભાઈ માણસ માંદો પડે એ વ્યક્તિ માંદો હોય ને એટલે એને અંદર થી અસુખ થતું હોય એટલે બીમાર હોય એટલે ખબર પૂછવા જાય ભાઈ ખબર પૂરો થાય એટલે પેલા ને સારું ના લાગે એ કે કોઈ મને શાંતિ થી રહેવા એક તો શરીર કામ નથી કરતો અને થોડું થોડું વાર ખબર પૂછવા મને પાસે આવું નહીં એટલે અસહ્ય બની જાય એટલે કોઈ પ્રતિક્રિયા લોકો નીકળી આવે એટલે એના સગાઓને એવું થાય કે બિચારાને થોડો આરામની જરૂર છે તો આપણે ના બોલે એટલે આરામ કરવા દે અને પછી આમ કરો ધીમે ધીમે જોવા જાય કે સુઈ ગયા છે કે જાગે છે તો જરાક પાન ખોલે અહીં મરવા પડ્યો છું ને કોઈને છે પુસ્તક મારી પાસે જગત આપણને સુખી કરવા માંગતું હોય બીજા ને આપણા સ્વર્ગો બધા થાય કે આપણને સુખી જોવા હોય પણ કોઈ મને સુખી ના કરી શકે કારણ કે અંદરથી હું જ પૂરો દુઃખી રહેલો છું એટલે બધા મારી જોડે હોય તો મને દુઃખ થાય કોઈ ના બોલાવે તો દુઃખ થાય તો બીમાર હોય અને એ જે અવસ્થામાં હોય એને અસુખ જ હોય એટલે એનો થોડું ગરમ પીવો તો સારું લાગશે આજે સુઈ જાય તો બેઠા થાય બેઠા તો પાછું સુઈ જાય ન બેસવાનું સુખ હોય ન સુવાનું સુખ હોય ન ખાવાનું સુખ હોય ન ન ખાવાનું સુખ લોકોની સાથે શું હોય ત્યારે લોકો ના હોય તો એ છે એનું કારણ છે કે પેલો બીમાર છે એવી રીતે ભવરોગ નો દર્દી એ છે કે જેને જે સ્થિતિ હોય એમાં દુઃખ જ હોય હવે એનું કારણ જગત નથી એટલું દુઃખ નું કારણ તો પોતે હું દુઃખી છું એ છે હવે શું ખરેખર હું દુઃખી છું કે હું કોણ એટલે ભગવાન પછી એનું એકે કે પણ જે આ વ્યવહારી જગત ની અંદર સાપેક્ષ રીતે જે સ્વસ્થ રહી શકે છે પ્રાપ્ત થતી પ્રતિકૂળ વિરુદ્ધ પરિસ્થિતિ છે સુખદ અને દુઃખદ અનુકૂળ અને પ્રતિકૂળ દુઃખદ પરિસ્થિતિ એ દુઃખ જે કહીએ છીએ પ્રતિકૂળ પરિસ્થિતિ એ પરિસ્થિતિ એ દુઃખ ને પ્રગટ કરનારી છે દુઃખ માટેનું નિમિત્ત છે પણ હું દુઃખી છું એના માટેનું નિમિત્ત કોઈ પરિસ્થિતિ નથી હું દુઃખી છું એના માટે હું વિશેની જે માન્યતા છે એ છે એટલે જ્યાં સુધી હું નથી ઓળખો ત્યાં સુધી શોકમાં થી નિવૃત્ત ના થાય શાસ્ત્ર કહે છે આત્મવિદ સ્વતંત્ર હતી જેને પોતાના સ્વરૂપને જાણ્યું છે એ શોકને પાર કરી જાય છે એના જીવનમાં દ્વંદ્વ તો આવે છે પણ એ અચળ રહે છે પણ જે સાપેક્ષ રીતે આ પરિસ્થિતિની અંદર જે પ્રાપ્ત થતી પરિસ્થિતિની અંદર જે સ્વસ્થતા જાળવી શકે કઈ પરિસ્થિતિ